આપની પાસે મોંઘી દાટ અને લક્ઝરીસ ગાડી છે તો તેની ચોરી નહીં થાય એવું ભલે તમે માનતા હો તો તમે ખાંડ ખાવ છો, કેમ કે ક્રાઇમ બ્રાન્ચે એક એવા સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે કે જે ગાડીની બનાવટી ચાવી બનાવવા એક ખાસ ટેકનિક અપનાવે છે। સત્યેન્દ્રસિંહ શેખાવત નામનો આ આરોપી માત્ર મોંઘી દાટ ગાડીને ચોરી લે છે। પોલીસની તપાસમાં 12 ગુનાનો ભેદ ઉકેલા ગયો। એમબીએ થયેલા આ ગુનેગારની ગુનો કરવાની મોડસ એપ્રેન્ડી સાંભળીને પણ ચોંકી જવાય તેવું છે। કાર માલિક સર્વિસ સ્ટેશનમાંથી કાર લઈને બહાર જાય અને અજાણી જગ્યાએ મૂકે કે જ્યાં એને એવું લાગે કે ભાઈ સીસીટીવી ફૂટેજમાં હું નહીં આવું, આવી રીતે સેફ જગ્યાએ એને જ્યારે મળી આવે ત્યારે એ પોતે રિક્ષામાં અધરવાઇઝ કોઈ બીજા વ્હીકલમાં મોઢે રૂમાલ અથવા તો કંઈ પણ રીતે કે પોતાની ઓળખ છુપાવી અને ત્યાં જઈ અને પોતાની જે આ ચાવી છે ચાવીથી સ્ટાર્ટ કરી અને પછી આ ગાડી ચોરી લે, ચોરી અને પાછા 5-7-10-15 કિલોમીટર ચલાવી અને કોઈ બીજી કોઈ સ્ટેન્ડમાં કોઈ મોટા શોરૂમ છે કે કોઈ એવી જગ્યાએ કે જ્યાં ઘણી બધી ગાડીઓ પાર્ક થયેલી હોય ત્યાં સ્ટેન્ડમાં સાઈડમાં મૂકી દે। આવી રીતે 2-3 વખત અલગ અલગ જગ્યાએ મૂકી પોતાની ઓળખ છુપાવી અને પછી આ કાર લઈ અને રાજસ્થાન અથવા તો અલગ અલગ જગ્યાઓમાં આવી રીતે વહેંચી દે। એણે આશરે 45-50 જેટલી અત્યાર સુધીમાં લક્ઝરિયસ કારની ચોરી કરેલી। સત્યેન્દ્રની અગાઉ વર્ષ 2014માં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ત્યારબાદ આરોપી 3 મોબાઈલ તો રાખતો પરંતુ સિમ કાર્ડ રાખતો નહોતો। પોતાના વાઇપોર્ડની મદદથી તે લાઇન, વાઇબર અને વોટ્સએપ થકી જ કોન્ટેક્ટ કરતો, જેથી પોલીસ તેનું લોકેશન મેળવી નહોતી શકતી। ઉપરાંત સત્યેન્દ્ર શેખાવતે ગુજરાત, બિકાનેર, ગાઝિયાબાદ, ચેન્નઈ, બેંગાલુરુ સહિતના રાજ્યો અને શહેરોમાંથી ચોરીને અંજામ આપી ચૂક્યો છે, જેથી હવે ચોરીની ગાડી ક્યાં અને કોને વેચાતી હતી તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે।